वेलकम बैक। अमदावादमां तळावोज बनी रह्या छे रोगचाळाना घर। महानगरपालिकानी बेदरकारीना कारणे लोकोना स्वास्थ्य साथे चेड़ा थई रह्या छे। शहेरनी मध्यमां आवेला तळावो बनी रह्या छे रोगचाळो फैलावाना एपी सेंटर। કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ શહેરમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે। વિવિધ હોસ્પિટલોમાં રોગચાળાના કેસો પણ વધી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી એએમસી સંચાલિત હોસ્પિટલમાં આ રોગચાળાના પ્રતિ દિવસ 2500 થી 3000 દર્દીઓ આવતા હોવાનો સ્વીકાર મનપા તંત્રએ જ કર્યો છે। ત્યારે આ બધાની વચ્ચે આરોગ્ય શાખાની ગંભીર બેદરકારી સામે આવી હેલ્થ વિભાગને એએમસી સંચાલિત તળાવોની સાફ સફાઈનો આદેશ અપાયો છે। તેમ છતાં સ્થિતિ તો ઉલટ જ જોવા મળી। હાલ આ તળાવોના પાણીમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા અમદાવાદ સંચાલિત જે તળાવો જે છે કે જે ગંદા અને ગોબરા જોવા મળ્યા છે અને સાથે સાથે નદીમાં પણ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે રોગચાળો જે પ્રકારે વધી રહ્યો છે અને તીવ્ર ગતિથી રોગચાળાના આંક વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના તળાવો અને નદી જે છે તે રોગચાળાનું એપી સેન્ટર બની રહ્યા છે। અમદાવાદ પશ્ચિમની શાન સમા ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા તળાવની સ્થિતિ પણ કંઈક અલગ નથી। લાખો રૂપિયાના ખર્ચે વિકસાવાયેલા આ તળાવમાં હાલ ગંદકી અને કચરો જ જોવા મળી રહ્યો છે। આ તળાવની ફરતે જોગિંગ કે વોકિંગ માટેનો ટ્રેક પણ વિકસાવાયો છે, પણ ગંદકીની આ ગંધથી લોકો પણ હેરાન થઈ ગયા છે। યોગ્ય જાળવણીના અભાવે આ તળાવો જે વિકાસનું સિમ્બોલ બનાતા તે આજે રોગચાળાનું કેન્દ્ર બન્યા છે। જે પાણી ભરાયેલા છે એને ખાલી કરવા માટે સરકારી લેવલે જે પણ તંત્રએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવાનું રહ્યું એ ઘટતું કરવું જોઈએ। સાથે એક વાત મારે એડ કરવી છે કે પ્રજા જો જાગૃત બનશે આમાં તો ચોક્કસથી પોતાના પરિવારોને આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાંથી બચાવી શકશે। શહેરની મધ્યમાં આવેલા તળાવો રોગચાળો ફેલાવતા મચ્છરોનું સૌથી મોટું આશ્રય સ્થાન બન્યા છે, ત્યારે મનપા આ મામલે જલ્દી કાર્યવાહી કરે તે જરૂરી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। છોટાઉદેપુરના જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો માટે નવી મુસીબત સામે આવી છે। અહીં જંગલી ભૂંડનો એટલી હદે ત્રાસ છે કે ખેડૂતોનો પાક પણ સફાચટ કરી જાય છે। એક તરફ વરસાદની ખેંચ, બીજી તરફ કેનાલમાં ઓછું પાણી અને અધૂરામાં પૂરું હવે વાવેલા પાકમાં ભૂંડનો ત્રાસ। છોટા ઉદેપુર પંથકના ખેડૂતો આવી ચોતરફથી આવી પડેલી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા છે। કવાંટ તાલુકાના જંગલ વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો માટે જંગલી ભૂંડ દુશ્મન બન્યા છે। અહીંના ખેડૂતોએ મગફળી અને મકાઈની ખેતી કરી, પરંતુ જંગલી ભૂંડ આવે અને બધું જ તહેસ નહેસ કરી નાખે છે। જે મકાઈ છે, મગફળી છે, એનો આ વિસ્તાર જંગલ હોય, ડુંગર વિસ્તાર હોય અને અહીંયા ભૂંડોનો એટલો મોટો ત્રાસ છે કે રાત્રે ક્યારેક એનો ઝુંડ આવી જાય ને આખા ખેતરને સાફ કરીને જતા રહે છે। એટલે ખેડૂતો એટલા મોટા ચિંતા છે કે જે ઊભો પાક છે એ હાથમાં આવશે કે કેમ, એના માટે ખૂબ ચિંતા કરે છે। આખી દિવસ અમે કામ કરીએ છીએ, રાત્રે બાયડી છોકરા લઈને અમે ખેતર જતા રહીએ છીએ। ડોળા છે, મગફળી છે, એને બહુ આખા ખાઈ જાય છે, આખું બધું બહુ નુકસાન કરી જાય છે। આખો દિવસ ખેતરોમાં કામ કરીને ખેડૂતોને રાત્રે ભૂંડ ભગાડવા ઉજાગરા કરવા પડે છે। પહેરો રાખવા છતાં જંગલી ભૂંડ કાબૂમાં ન આવતા હોવાની ખેડૂતોની બૂમ છે। આ બાબતે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં જો ફેન્સિંગ યોજનાનો લાભ મળે તો પાક બચાવી શકાય તેમ છે। જંગલ જમીન એરિયામાં હોવાથી ભૂંડો ત્યાં આવી જાય છે, તો રાત્રે આવી જાય છે, દિવસે અમે કામ કરીએ, રાત્રે પાછા એમને ભૂંડોનો ત્રાસથી અમે રાત્રે ખેતરમાં જઈએ તોય છતાં અમને ઊભા પાકને નાશ કરે છે। સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। શિવજીના પવિત્ર શ્રાવણ માસને પૂર્ણ થવામાં